નમસ્કાર મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું ચાર ધામોમાંનું એક ધામ એટલે કે દ્વારિકા, એનો આ છે મુખ્ય ગેટ. આ મુખ્ય ગેટથી આપણે અંદર મંદિર તરફ જવાનું છે, જેને મોક્ષ દ્વાર કહેવામાં આવે છે. અહીંથી આપણે મંદિર તરફ જઈશું. અહીંયા મિત્રો, આજના આ વિડીયોમાં તમને જોવા મળશે કે મંદિરમાં તમે કઈ કઈ વસ્તુઓ લઈ જઈ શકો છો, મંદિરનો સમય કયો છે, મંદિરમાં દર્શન કરવાનો કેટલો સમય લાગે છે, જો તમે વેકેશનમાં આવો છો તો તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, કેટલો સમય લઈને આવવાનું છે, તેમજ કેટલી ભીડ હોય છે, તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપીશું. મુખ્ય દ્વારની બાજુમાં જ આવેલું આ પાર્કિંગ છે, ત્યાં તમે તમારું કોઈપણ વાહન પાર્ક કરી શકો છો. 30 રૂપિયા જેટલી પાર્કિંગની મામૂલી ફી હોય છે અને ખૂબ જ વિશાળ પાર્કિંગ છે. અહીંયા તમે તમારું વાહન પાર્ક કરી અને હવે આપણે મંદિર તરફ પ્રયાણ કરીશું, દ્વારકાધીશના મંદિર તરફ જઈ અને મંદિરના દર્શન કરાવીશું અને તમામ માહિતી આપીશું. તો આવો જઈએ દ્વારકાધીશના જગત મંદિર તરફ. જય દ્વારકાધીશ, જય કૃષ્ણ કનૈયા. તો મુખ્ય પ્રવેશ દ્વારથી મિત્રો અહીંયા મંદિરના દર્શન થઈ રહ્યા છે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ ભગવાન, એમની રાજધાની તરફ આપણે જઈ રહ્યા છીએ. કૃષ્ણ ભગવાનની રાજધાનીના દર્શન તમને કરાવીશું. તો મિત્રો, અંદર પાર્કિંગ છે, પરંતુ એ હોટલ્સને બધી પરમિશન લઈને આ લોકો અંદર પાર્ક કરતા હોય છે. મંદિરની જે મુખ્ય પ્રવેશ દ્વારથી અંદર જશો ત્યાં ઘણી બધી હોટલ છે, રેસ્ટોરન્ટ છે, તમામ અંદર જે છે તે આવેલું છે. પરંતુ મિત્રો, વેકેશનના ગાળામાં તમારે અગાઉથી બુકિંગ કરવું પડશે, તાત્કાલિક બુકિંગ મળશે નહીં. અને વેકેશનમાં મિત્રો આ જે હોટલો તમને દેખાઈ રહી છે એના ભાવ પણ ખૂબ ઊંચા હશે. હવે ધીરે ધીરે આપણે મંદિર તરફ જઈએ, તેમ તેમ બજાર જે છે તે શરૂ થાય છે. તો નિહાળો દ્વારકાધીશ મંદિરની આગળ આવેલી બજારો. સામે જગત મંદિર દ્વારકાધીશનું મંદિર તમે જોઈ રહ્યા છો. મિત્રો, આ મંદિર જે છે એ શ્રી કૃષ્ણ ભગવાન, આ મૂળ જે મંદિર છે એ જગ્યાએ આવેલા અને પોતાનું શહેર વસાવેલું અને ત્યાં તેઓ રહ્યા હતા. આ મંદિર જે છે તે મિત્રો 16મી સદીની આજુબાજુમાં બનાવવામાં આવેલું છે. અને તમે હવે જોઈ રહ્યા છો દ્વારકાધીશ મંદિરના આગળના ભાગમાં આવેલી બજારો. ઘણી બધી તમારે જે કંઈ પણ ખરીદી કરવી હોય તે તમે ખરીદી કરી શકો છો, પ્રસાદ ખરીદી શકો. મિત્રો, તમે ભીડ જુઓ, વેકેશનના ગાળામાં જબરજસ્ત ભીડ હોય છે. મે મહિનામાં દ્વારકામાં ખૂબ જ ગરમી હોય છે, તો તમામ વસ્તુ વિચારીને મિત્રો પાણીની વ્યવસ્થા કરીને ખૂબ જ ધ્યાનપૂર્વક ભીડમાં નાના બાળકોને સાચવીને પછી દર્શન કરવા જજો. જરૂરથી દ્વારકાધીશ પ્રસન્ન થશે અને તમને દર્શન આપશે. હવે અહીંયાથી એરો દર્શાવેલો છે સામે દ્વારકાધીશ મંદિર તરફ જવાનો, તો તે તરફ જઈએ. એક ખાસ બાબત જાણી લીધું, અહીંયા સામે તમને દેખાય છે સામાન ઘર. તમારી તમામે તમામ વસ્તુઓ છે, મોબાઈલ છે, તે બધું જ તમારે અહીંયા જમા કરાવી દેવાનું છે. અહીંયા તમને લોકરમાં જમા કરવા મળશે, કોઈ પણ પૈસા નથી. પરંતુ તમારે જે ઈચ્છા હોય 10, 20, 50 રૂપિયા મૂકવા હોય તમે મૂકી શકો છો. ત્યાં તમારો સામાન, મોબાઈલ્સને બધું જમા કરાવી અને હવે આપણે મંદિરના દર્શન તરફ આગળ વધીએ છીએ. તમે જુઓ, ઉનાળા વેકેશનનું ખૂબ જ અહીંયા પબ્લિક છે, એટલી બધી ભીડ છે મિત્રો કે તમે ના પૂછો વાત. તો અંદર જે આ ડોમ છે, એ ડોમ આખું ભરેલું છે મિત્રો. એટલી બધી ભીડ હતી કે 2 થી 2 કલાકે તો મિત્રો તમારા દર્શનનો વારો આવશે. કદાચ દર્શનનો વારો ન પણ આવે તો સાંજે પાછા આવવું પડે. તો દર્શનના સમયની વાત કરીએ તો મિત્રો, સવારે 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રિના 9:30 સુધી આ મંદિર ખુલ્લું હોય છે. ત્યારબાદ મંદિર બંધ થઈ જાય છે. તો મિત્રો, ખાસ સમય
નોંધી લેશો અને એ સમયને ધ્યાનમાં રાખીને આવજો. વેકેશન છે તો 2-3 કલાકનો સમય પણ લાગશે. સવારે અમારા દર્શન નહોતા થયા તો અમે સાંજે દર્શન કરવા માટે પાછા ફર્યા હતા. સખત ભીડ હોય છે, 2-3 કલાકનો સમય કાઢીને જ મિત્રો આવજો તો તમને જરૂર જરૂરથી દ્વારકાધીશના દર્શન થશે. અને મિત્રો તમે આટલી વેઇટિંગ કરશો પછી તમને જે દર્શન કરવાની મજા આવશે ને મિત્રો, ખૂબ જ ધન્યતા અનુભવશો તમે. તમને ખરેખર લાગશે કે ના, દ્વારકાધીશે આપણી પરીક્ષા કરી છે અને આપણી પરીક્ષા લઈ અને ત્યાર પછી આપણે દર્શન દીધા છે. અંદર તો વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી અંદરના દર્શન નહીં કરી શકો, પરંતુ અંતમાં તમને દ્વારકાધીશ જે છે એના દર્શન જે છે આપણે ફોટો સ્વરૂપે કરાવીશું. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો એ સાંજનો સમય છે. સાંજના સમયે પણ વેકેશનમાં સખતની ભીડ હોય છે. અંદર 2 કલાક જેટલું તમારે ઊભું રહેવું પડશે, સમય કાઢીને આવશો. સખત ગરમી હોય છે, બહારથી જ તમને પ્રસાદી અને ફૂલહાર ને બધું મળી રહેશે. 50 રૂપિયામાં પ્રસાદ મળે છે મિત્રો, તમે લઈ શકો છો. ફૂલહાર પણ 20 રૂપિયાના મળે છે. તો આ રીતે એ બધું લઈ અને પછી તમે અંદર જશો. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી અમને કમેન્ટ કરજો. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો, જય કૃષ્ણ કનૈયા લાલ લખજો. તો અહીંયા અંદરથી ફોટોગ્રાફી ના હોવાથી તમને અલગથી અહીંયા ફોટો મૂકીને દર્શન કરાવું છું. જરૂરથી કમેન્ટ કરજો. જય દ્વારકાધીશ, જય કૃષ્ણ કનૈયા. દ્વારકા દર્શનના આગળના વિડીયોમાં તમે મિત્રો ગોમતી ઘાટ, રૂકમણી માતાજીનું મંદિર, 12 જ્યોતિર્લિંગોમાંનું એક નાગેશ્વર મંદિર, ઓખાથી બેટ દ્વારકાની રોમાંચક સફર, ગોપી તળાવના સુંદર દર્શન તેમજ શિવરાજપુર બીચના વિડીયો જોવા મળશે. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો, જેથી કરીને દ્વારકા દર્શનના આગળના તમામ વિડીયો તમે નિહાળી શકો. થેન્ક યુ. આવજો, મળીએ પછી નવા વિડીયો.